हेलो स्टूडेंट्स, तमे बधा मजामां छो अने साथे साथे तमारी स्टडी पण सारी चाली रही छे। मित्रों, आपणो 10मो लेसन के जेनो पार्ट 1 मां आपणे थोड़ो लेसन समझ्यो छे अने लेखकनो परिचय पण आपणे मेळ्यो छे, तो आपणे आगळ लेसनની વાત કરીએ કે નથી એનું શીર્ષક છે નથી। કોણ નથી, શેની વાત કરવામાં આવી છે? तो कांति एक व्यक्ति छे, एनी बा नथी एटले के पोतानी माता जे मृत्यु पामी गई छे, एना पछी ज्यारे तेने बानी याद आवे छे के पोतानी मातानी याद आवे छे, त्यारे एने घर घर नथी लागतुं, एक खोरडू बनी जाय छे अने कहे छे के बधुं ज छे पण कोण नथी, बा नथी। तो मित्रों, आपणे पण जाणीए छीए कि घरमां अपना पोता ने पण मम्मी जो नथी होती, कहीं बाहर गयेली होय तो आपनो पण मन लागतो नथी, नाना होय के मोटा होय बधाने मानी तो याद आवे ज छे। तो मित्रों, आपणे आ लेसन नी आगळ वात करीए कि कांति अने एने एक मोटो भाई हतो, मोटो मोटो कहीने एने बोलावता हता। तो ज्यारे कांति बहु ज धमाली हतो नानपणमां, जे 8-10 वर्षनो हतो, त्यारे एक वार ए पत्थर फेंकतो हतो अने पत्थर फेंकता फेंकता पोतानी माता ने वागी जाए छे, तो ए माता ने आँख पर वागे छे, एक पत्थर बे पत्थर एते मारतो होय छे, एने खबर होती नथी के एनी बाने पत्थर वागी गयो, एकदम एनी बाए चीज पाड़ी, कोनी बा, कांति नी बाए, मोमती चीज निकली गई। तो कांति डरी गयो अने हाथ में पण एने हाथ आँख पर दबाव्यो, तो कांति डरी गयो के आँख फूटी गई के शू, एकदम लोही आवा लाग्यो, बाजूमांथी कंचन मासी पण चिल्लावा लाग्या कि आवो पत्थर कोणे मार्यो, अने डरनो मार्यो कांति त्यांथी भागी जाय छे, अने एने डर पण होय छे के माताની આંખને નુકસાન તો નહીં થયું હોય ને। પછી જ્યારે એને ખબર પડે છે આંખ તો નથી ફૂટી પણ આંખની બાજુમાં વાગ્યું છે, બહુ ઘણી બધી વાત થઈ છતાં પણ એ કાંતિ ઘરે આવતો નથી ડરનો માર્યો, તો એનો ભાઈ એને શોધવા જાય છે, મળતો નથી। પરંતુ પોતાની માં એ પોતે છોકરાએ કાંતિ એને પત્થર માર્યો છે, લોહી લુહાણ થઈ ગઈ છે, છતાં પણ એ શું કહે છે પોતાના મોટા દીકરાને કે તું કાંતિને શોધીને લાવ, તો મોટો દીકરો કહે છે કે આવી જશે થોડી વારમાં, શું વાંધો છે? તો કે ના, તું પહેલે એને શોધીને લાવ, જ્યાં સંતાયો હોય ત્યાંથી તું એને લાવ, પછી હું જમીશ, પહેલા હું નહીં જમું। તો મિત્રો, આ છે માનો પ્યાર, મતલબ ગમે એટલું કરો તો પણ માં તો માને કોઈ દિવસ રીસ ચડતી નથી। આ લેસનમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે કે કાંતિ એ જ કહે છે કે મારી માને કોઈ દિવસ રીસ ચડતી નથી, અગર કોઈ વાર ખોટું લાગી ગયું હોય અને જો રીસ ચડે તો એ પણ થોડી વાર માટે જ, પાછી હતી એવી ને એવી જ। તો માને છોકરાઓ પ્રત્યે કેવો પ્રેમ હોય છે આ લેસનમાં બતાવવામાં આવ્યું છે। અને જ્યારે કાંતિના લગ્ન થાય છે એના પછી, તો એની પત્નીનું નામ હોય છે રમા, તો બીજા વર્ષે, લગ્નના બીજા વર્ષે લઈને તે અમદાવાદ રવાના થઈ જાય છે, અમદાવાદ શિફ્ટ થાય છે, ત્યાં નોકરી કરે છે કાંતિ ગામડાથી આવીને, અને ગામડામાં પોતાની માતા અને પોતાના મોટા ભાઈ અને એનો પરિવાર સાથે રહે છે। તો આ બાજુ કાંતિ થોડા ઘણા પૈસા કમાય છે, દર મહિને એની માતાને થોડા બહોત પૈસા મોકલે છે, તો એ રમા, એને રમાને ગમતું નથી એની પત્નીને, એની પત્ની કહે છે કે તમે તો અહીંથી પૈસા મોકલો છો અને તમારો મોટો ભાઈ તો નવરા બેઠા બેઠા ખાય છે, એમના છોકરાઓ વાપરે છે અને એ બધું ઘર ખર્ચમાં વપરાય છે, અને કહે છે કે ડોશીની પણ આવક વધારે છે એવું રમા કહે છે, કે વળી પાપડ પાપડી આવું બધું કરતા હોય છે, ગાદલા આદલાનું કામ સીવવાનું, તો કહે છે કે ડોશી એના પૈસા તો વાપરતી નથી પણ તમારા પૈસા વાપરે છે ઘર ખર્ચમાં અને એના બધા જમા કરે છે। પરંતુ કાંતિને ખોટું લાગતું હતું કે માં પાસે પૈસા છે જ શું તે જમા કરવાની છે, તો આ રીતે રમાને ગમતું નથી અને રમા એને ચડાવે છે કાંતિને, કહેવામાં આવે છે જેમ ગાયના પાસેથી વાછરડું, જેમ એ વાછરડાની માયા ઓછી કરવામાં આવે છે એમ એને પણ વાળી લીધો છે, વાછરડાને વાળવામાં આવે છે એમ રમાએ પોતા એની માતા પાસેથી કાંતિને વાળી લીધો હતો, અને મોટા ભાઈ વિશે પણ કહે છે। તો એકવાર જ્યારે આ બધું ચડાવે છે ત્યારે
એ કાંતિ એની બાને કહે છે કે બા હું પૈસા મોકલું છું અને મોટા ભાઈના પરિવાર વાળા એ વાપરે છે, તું જો મોટા ભાઈ જોડે રહીશ તો હું એમની ભેગી રહીશ, તો તું એને ભેગો રાખીશ, તું પૈસા નહીં મોકલું. તો કાંતિને એની બા કહે છે કે હું એના ભેગી રહું છું, એ મને રાખે છે, એના છોકરા અને બહુ મારી સેવા ચાકરી કરે છે, એ તને ખટતું નથી અને તું આવા પૈસા કમાઈ અને થોડા પૈસા મોકલાવે છે, એમાં શેનો રોક મારે છે? તું તારા પૈસા મોકલતો નહીં, આજથી તારા પૈસા મારે હરામ બરાબર. આવું એની બા કહી દે છે, એટલે કે મારે તારા પૈસા જોતા જ નથી, અમે અમારું કરી લેશું. પરંતુ જ્યારે રમાને ઝઘડો કરવા માટે થોડા વર્ષો પછી મોટા ભાઈ અમદાવાદ આવે છે, એ પણ રાજકોટમાં એમના પરિવાર સાથે ત્યાં જ રહેવા જતા રહે છે, અને બા એકલી ગામડામાં હોય છે, ત્યારે મોટા ભાઈ પણ ઝઘડો કરવા આવે છે અને નાના ભાઈને લડે છે. તો રમા એ પણ એને ગમતું નથી અને કહે છે કે મોટા ભાઈને આટલું બધું હોય બા પ્રત્યે, તો કાવડમાં લઈને કેમ જાત્રા કરાવતા નથી? આવું ગમે તેને ગમે તે બોલતી રહે છે. તો કાંતિ તો બંને બાજુ ખિસાઈ જાય છે કે આ બાજુ કોનું સાંભળવું, પોતાની પત્ની રમા પણ ખિજાય છે, તો એને પણ ખુશ રાખવી, આ બાજુ મોટા ભાઈ પોતાની બા એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અને બા કાગળ પણ લખાવે છે કે થોડા ઘણા પૈસા મોકલ, અહીંયા તો અમે આ છોકરાઓ પરિવાર મોટા ભાઈનો પરિવાર છે, છોકરાઓ છે, તમારે તો બે જણ જ છો તો એટલો ખર્ચો પણ નથી, અને આ છોકરાવાળું ઘર છે. આવું લે પત્ર લખાવે છે. તો ત્યારે રમા કહે છે કે જુઓ આ ડોસી કેવા વેણ મારા પ્રત્યે બોલે છે, હું વાંઝણી છું, મારે છોકરાઓ નથી, એટલા માટે મને આ બધું સંભળાવે છે અને મને આવું બધું કહે છે અને તાના મારે છે. આવું બધું પોતાની સાસુ પ્રત્યે એટલે કે કાંતિની માતા પ્રત્યે એને આવો ભાવ બતાવે છે અને ગુસ્સો બતાવે છે રમા, કે તમારી માતા તો આવું આવું મારા વિશે બોલે છે, એ ખૂબ જ આવું બધું કહે છે. પણ છેલ્લે જ્યારે એની બા એકલી હોય છે, બીમાર પડે છે, ત્યારે બાજુમાં જે કંચન માસી હોય છે એ એની મદદ કરે છે, અને કંચન માસી પણ કોઈની જોડે પત્ર લખાવે છે કે કાંતિ તારી બાબુ ખૂબ જ બીમાર છે, તું ઘરે આવી જા, વતન આવી જા, તાર કરાવે છે. પણ જે દિવસે કાંતિને પોતાની બાને મળવા વતન આવવાનું હતું એ જ દિવસે રમા બીમાર થાય છે, એને તાવ આવે છે, ઉલટીઓ થાય છે, તો એ કાંતિ આવી શકતો નથી, એને ખૂબ જ દુઃખ થાય છે. ફરીથી તાર આવે છે છતાં પણ એ જઈ શકતો નથી, અને છેલ્લે બાનું મૃત્યુ થઈ જાય છે. તો એને એ પણ ખબર હોતી નથી, જ્યારે કંચન માસી પોતાના પતિ સાથે એ અમદાવાદ આવે છે અને એક પોટલું લઈને આવે છે, એ પોટલામાં એ કાંતિની બાએ જે બધા દાગીના બાંધ્યા હતા એ દાગીના લઈને આવે છે અને કહે છે કે બેટા તારી માએ આ ઘરેણાની પોટલી મને આપી છે, જે બી ઘરેણા હોય કે પૈસા હોય મેં કશા જોયા નથી, પરંતુ મને કીધું હતું કે આટલું તમે મારા કાંતિના ઘરે પહોંચાડજો. આ ક્યારે બધી વાતો યાદ આવે છે? જ્યારે કાંતિ વતને આવે છે, જ્યારે એની પત્ની પણ મરી જાય છે, પોતાની મા પણ હોતી નથી, વાળ સફેદ થઈ ગયા હોય છે, પોતાના ઘરે આવતા એની શેરી આવતા એના પગ ભારે થઈ જાય છે, માથું ભારે થઈ જાય છે, બાની યાદ આવે છે, ત્યારે આ બધી વાતો યાદ આવે છે. અને આ બાના મૃત્યુ પછીની વાતો યાદ કરે છે, એ બધી વાતો અહીં વર્ણવવામાં આવી છે. તો એની બા કંચન માસીને જ્યારે પોટલું આપે છે ત્યારે કંચન માસી લઈને આવે છે અને કહે છે કે ઘર વખરીનો સામાન એ તો મોટા ભાઈને આપ્યો, અને આ ઘર અને આ તારું પોટલું એ તને આપવાનું કીધું હતું, એટલે હું તને આ પહોંચાડવા માટે આવી છું અને ઘર પણ તારા નામે કર્યું છે. આ બાજુ જ્યારે પોટલું આપવા આવે છે કંચન માસી, ત્યારે રમા પથારીનો હોય છે, બીમાર હોય છે, એ બિચારો કાંતિ એમને ચાય પાણીનું પણ પૂછી શકતો નથી અને કશું બોલી શકતો નથી. અને જ્યારે કંચન માસી જતા રહે છે, થોડા દિવસ પછી રમા એને જ્યારે પૈસાની ખૂબ જ જરૂરત હોય છે ત્યારે કંચન માસી જે પોટલું આપી ગયા હોય છે એમાંથી રમાને ખૂબ જ દવાદારૂ કરાવે છે, પરંતુ રમા બચતી નથી, એ મૃત્યુ પામે છે. અને થોડા દિવસ પછી જ્યારે ઘરે આવે છે કાંતિ, ત્યારે આ બધું એને યાદ આવે છે. તે ઘરની ઓસરીમાં બેઠો છે, બે ત્રણ છોકરા એની ઓસરીમાં નાના નાના છોકરાઓ એને જોઈ રહ્યા છે, સામું તાકી રહ્યા છે. એ કહે છે કે પહેલા જ્યારે હું ઘરે આવતો હતો વતન, ત્યારે શેરીના બધા છોકરાઓ મારાથી ડરતા હતા, મારું નામ સાંભળીને ભાગી જતા હતા, અને અત્યારે હું પણ એટલો સ્વસ્થ નથી કે આ છોકરાઓને ડરાવી શકું, અને એવું મારામાં હવે કશું રહ્યું જ નથી કારણ કે મારી બા નથી.
એને એની યાદ આવે છે. એને એમ હતું કે હમણાં બા આવશે, હમણાં આવશે, રસોડામાં આવશે, પરંતુ બા ક્યાંથી આવે? કારણ કે બા તો મૃત્યુ પામી છે. એટલામાં કંચન માસીની યાદ આવે છે કે આટલી વાર તો કંચન માસી આવી જતા, જ્યારે વતનમાં ક્રાંતિ આવતો હતો ત્યારે સૌથી પહેલા પર્યાવરણથી કંચન માસી આવી જતા હતા અને પૂછતા હતા કે બેટા તારું શરીર તો ઠીક છે નહીં, તારી બાને તું ટાઈમસર કેમ કાગળ લખતો નથી અને કેમ ટાઈમસર વાળવા આવતો નથી, તારી બા કેટલા લોવાટ કરે છે, લોવાટ એટલે કે ચિંતા કરે છે, આવું બધું કંચન માસી દરરોજ કહેતા હતા. આજે કંચન માસી પણ દેખાતા નહોતા, તો એ શાંતિ મનમાં વિચારે છે કે કંચન માસી ક્યાં ગયા હશે, કઈ બીમાર તો નહીં હોય. એટલામાં જ થોડી વારમાં ધીરે ધીરે ચાલતા ચાલતા કંચન માસી આવે છે અને કાંતિના માથે હાથ મેળવીને કહે છે કે બેટા તું આવી ગયો? તો કહે છે કે હા હું આવી ગયો. તો કહે છે કે મને પગ બહુ જ ભારે થઈ ગયા છે. કંચન માસી કહે છે કે મારા પગમાં વા આવે છે. તો એટલામાં એ કહે છે કાંતિ કે વાનો દવા આનો જે પારો હોય છે મંત્ર અહીંયા અમારા ઘરમાં છે. એના એકવાર મનમાં એવું આવી ગયું, અવાજ લગાવવા જાય છે કે બા કંચન માસીને પેલો મંત્ર જે મંત્રેલો છે એ આપને, પરંતુ એને એકદમ યાદ આવી જાય છે કે બા છે ક્યાં, તો બા આવવાની છે. અને આ જ રીતે કાંતિ છેલ્લે એના ઘરે બેસે છે, જે ઘરમાં એ મોટો થયો હતો કે જેમ છોડ ઉગીને જે મોટું થાય છે એમ એ પણ એ જ ઘરમાં જન્મ્યો હતો. આજે એની જન્મદાત્રી એટલે કે એની જનેતા આજે એના વચ્ચે નથી, તો એને યાદ આવી રહી છે. પરંતુ હવે કશું બચ્યું નથી કારણ કે મા તો મૃત્યુ પામી છે. અને ખરેખર કાંતિને સમજાઈ જાય છે કે બાને કોઈ દિવસ રીસ ચડતી નહોતી. એને ભલે પૈસા મોકલ્યા કે ના મોકલ્યા, એને જે પણ બચત કરી હતી એ પણ કાંતિને આપીને ગઈ છે અને ઘર પણ કાંતિના નામે કરીને ગઈ છે અને કહ્યું છે કે કાંતિને આ ઘર આપી દેજો. એટલે કહે છે કે આ લેસનમાં મેઇન કહેવાનો ભાવાર્થ એ જ છે કે છોકરાઓ ગમે એટલા ખરાબ નીકળી જાય યા મા બાપની સેવા કરે કે ના કરે, પણ મા બાપ છોકરાઓને ઓછું આવવા દેતા નથી, એને ભૂલતા નથી. તો મિત્રો આ લેસનમાં એ જ કહેવામાં આવ્યું છે કે નથી, કોણ નથી, કાંતિની બા નથી. કેમ નથી? કારણ કે મૃત્યુ પામી છે. તો મિત્રો અહીં શબ્દાર્થ, તળ બધા શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો લખ્યા છે એ હું તમને સમજાવું. પરિચિત એટલે જાણીતું, અણસાર એટલે ઈશારો, પાપડો એટલે વિચારો, રસ્તો એટલે પથ, કંચન એટલે સોનું, આંખ એટલે નયન, ચિંતા એટલે વિચાર. ત્રણ બધા શબ્દો જે ગામડાની ભાષામાં બોલવામાં આવે છે. કોરે એટલે તરસ, દુખણા એટલે ઓવારણ, સબાતા એટલે વેદના પીડા, બોર એટલે બહેન, ટેમ્સર એટલે ટાઈમસર, લોહા એટલે ચિંતા. અને વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે પરિચિત, તો એમ શું થાય? અપરિચિત. અંધારું તો અજવાળું, અન્યાય તો ન્યાય, નિર્બળ તો સબળ. મિત્રો આપણો લેસન આ પૂરો થયો અને આપણે પણ આ લેસન માંથી એટલી જ પ્રેરણા મળે છે અને યાદ રાખવાનું છે કે જિંદગીમાં ગમે એટલા સિદ્ધિના સોપાનો સર કરી જઈએ કે મોટા ઓફિસર બની જઈએ કે આપણું વતન છોડીને ગમે ત્યાં જતા રહીએ, પરંતુ આપણા મા બાપની સેવા કરવી ભૂલવું નહીં, એમને દુઃખ પડે એવું કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. ધન્યવાદ.